જામનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર તરીકે આ તકે હું જામનગરની જનતાનો આભાર માનીશ કે તેમણે ફરીને મારા ઉપર વિશ્વાસ મૂકી અને ફરીને જામનગરની જનતાની સેવા કરવાનો મોકો આપ્યો સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ સર્વ નેતૃત્વ કે જેમણે મને આ પદ માટે યોગ્ય ગણી અને ફરીથી આ જામ ભારતીય જનતા પાર્ટીના એક કરીને નિમણૂક કરી જે પણ અમે ઉમેર્યું છે એ સર્વ અમે પ્રયત્ન કરવાનો પૂરું કરવાનો પ્રયત્ન કરશું ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ જ રમે છે એટલે વિકાસ થાય અને લોકોનો રોજબરોજના જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પણ તેમને કોઈ મુશ્કેલી ન પડે જીવન નિર્વાહ માટેની જે પાયાની જરૂરિયાતો છે કે રોડ પાણી રસ્તા છે એને અમે પ્રાયોરિટી પણ આપશું અને બીજા વિકાસના જે કંઈ કામો હશે કે જે ટ્રાફિકની સમસ્યામાં નર્તરુપ હશે કે આરોગ્યલક્ષી હશે એ તમામ કાર્ય અમે વહેલી તકે પૂર્ણ કર્યું સાથે સાથે કોરોના કોરોનારીનો એક એક રાઉન્ડ કે આપણે જે કહી શકાય પહેલો રાઉન્ડ છે આપણે પૂર્ણ કર્યો ત્યારે આપણે બદ અંશે કોરોના ઉપર કાબી મળી લીધો પણ છતાં પણ ક્યાંક લોકોની અવેરનેસ ઘટી છે એના કારણે ફરીથી કોરોના સંક્રમણનો વેગ વધ્યો છે તો આ તકે પહેલી અપીલ લોકોને હું એ કરીશ કે તમે સોશિયલ ડિસ્ટન્સ જાળો જરૂર પૂરતા જ કાર્ય કામ માટે બહાર નીકળો અને હાથ સેનેટાઈઝ કરો પણ સાથે સાથે લોકોને એક અપીલ હું એ પણ કરીશ કે વેક્સિનેશનમાં આજે ભારત સૌથી અગ્રગમ છે એમાં પણ જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે તો વેક્સિનેશન ડર્યા વગર લે જે લોકો ભ્રમ ફેલાવે છે એ ભ્રમની વાતોમાં લોકો ન આવે અને પોતાના વડીલો વાલીઓને પણ વેક્સિનેશન માટે વેક્સિનેશન માટે લઈ જાય અને જે કંઈ બીમાર લોકો છે એ એને પણ વેક્સિનેશન કરાવે એટલે કોરોનાની સામે સૌથી પહેલું મૂળભૂત પગલું આપણું એ જ થશે કે આપણે રસીકરણમાં આપણો સહયોગ આપીએ અને દરેક લોકોને અપીલ છે કે જે કંઈ ક્રાઈટેરિયામાં આવતા હોય એ તુરંત આ રસી લે જામનગર મહાનગરના પ્રથમ નાગરિક તરીકેની મારી ફરજ પ્રમાણે જામનગરની જે કંઈ સમસ્યા છે એ પ્રથમ મારી સમસ્યા છે એટલે જેટલા કે જે કંઈ કામો કામો હશે એ હું નિષ્ઠાપૂર્વક કરીશ અને લોકોને પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ફરી એકવાર વિશ્વાસ કરે એવું કામ અમે કરીને બતાવશ જય હિન્દ જય હાલાર આપણી સાથે જે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના યુવા ચેરમેન મનીષભાઈ કટારીયા આવો તેમની મુલાકાત કરીએ અને તેમનું વિઝન જાણીએ મનીષભાઈ સ્વાગત છે વિઝનની તમે વાત કરતા હોવ તો છેલ્લા પચીસ વર્ષથી મહાનગર જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ખૂબ સારી રીતે પબ્લિકે લોકોએ અમારામાં વિશ્વાસ મૂક્યો છે ફરીવાર અમને સેવા કરવાની એક તક આપી છે તો એ તક બાબતે અમે સો ટકા ખાતરી આપીએ છીએ કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીનો વિકાસરથ દિલ્હીથી લઈ અને જામનગર સુધી સતત દોડતો રહીએ છીએ એની જ હરણ ફાળે અમે પણ સાથ જોડાવી અને જામનગરને પણ વિકાસની ગતિએ વિકાસરથ સાથે જોડી અને ચલાવશું મનીષભાઈ તમે જેમ કીધું એમ છેલ્લા અઢી દાયકાથી લગભગ ભાજપનું શાસન છે પણ અમુક સમસ્યા એવી છે કે જે પણ દાયકાઓથી જામનગરમાં જોવા મળે છે જેમ કે છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો રખડતા ઢોરની સમસ્યા બહુ વધી ગઈ છે છેલ્લા બે વર્ષમાં તો બહુ ગયા વર્ષે તો મૃત્યુ પણ થયા હતા ઘણા અકસ્માતોમાં તો એ વિશે એ અંગે વિશેષ પ્રયાસો કરવાની જરૂર છે તો એ અંગે કંઈ આપનું કોઈ પ્લાન કોઈ આયોજન કરું અમે અમે લોકોએ અત્યારે એ દિશામાં ઘણી બધી મીટિંગોનું આયોજન અને એ વિભાગના આપણા કર્મચારીઓ સાથેની બેઠક લીધી છે અને એનું બેસ્ટ સોલ્યુશન એ છે કે જે કોઈ આપણા રખડતા ઢોરમાં ખૂટ્યા છે બળદ છે એને પકડી અને નંદી ગૌશાળામાં મોકલવામાં આવે જે બિનવારસું ગાયો છે એને ગૌશાળામાં મોકલવામાં આવે એના માટેના જે કંઈ ખર્ચ થતા હોય એનું આયોજન અમે પૂર્વ પણ કરેલું છે ને આગળ પણ અમે કરવાના છીએ સૌને વિનંતી એવી છે કે આપણે પોતાનો ઢોર હોય તો એને પગ મોકળો કરવા માટે બારે મોકલતા હોઈએ એ બરાબર છે પણ એને સમયે સમયે કોઈને અડચણરૂપ ન થાય એ પ્રકારનું આયોજન આપણે કરવું જોઈએ આપણે આપણા ઢોરને આપણી જગ્યામાં બાંધવા જોઈએ અને જેવી રીતે ગાય આપણી માતા છે અને એનું દૂધ સેવન કરવાથી આપણા ઘણા બધા રોગોનું નાશ થાય છે એવી રીતે એની સેવા કરવાથી પણ આપણે ખૂબ પૂન મળવાનું છે આવી આશા રાખી અને જો તમામ લોકો પોતાની ગાયની સાચા મંદી સેવા કરે તો મને એવું લાગે છે કે આ પ્રશ્ન ઘણી હદે સોલ્વ થશે શહેરમાં ટ્રાફિકની પણ સમસ્યાઓ છે હવે તો મહાનગર બનવા તરફ જઈ રહ્યું છે જામનગર ત્યારે એ અંગે શું ખાસ પ્રયાસો કરવા જોઈએ એક તો ટ્રાફિકની સમસ્યા જે કાંઈ છે એ દિવસે દિવસે વાહનોનું પ્રમાણ વધે જ એના હિસાબે ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય ક્યાંક આપણે પાર્કિંગ અવ્યવસ્થિત થતું હોય એના લીધે આ સમસ્યા આવતી હોય એના ભાગરૂપે જ હાલમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ આપણે જામનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે આપણને ગિફ્ટ આપ્યો છે બસો કરોડના ખર્ચે આ બ્રિજ બનવાનું છે અમને એવી આશા છે કે એના લીધે ટ્રાફિકની સમસ્યામાં મુખ્ય માર્ગો ઉપર ઘણો ફેર આવશે એના સિવાયની એક અપીલ પણ હું કરવા માગીશ કે લોકો જ્યાં કોમર્શિયલ પાર્કિંગ બનેલા છે જ્યાં રેસિડન્સ પાર્કિંગ બનેલા છે બિલ્ડિંગની અંદર પાર્કિંગની સુવિધા હોય જ છે તો આપણે એનો ઉપયોગ વધારે કરીએ ન કે રોડ ઉપર આપણી બાઈક પાંચ મિનિટ પૂરતી પાર્ક કરી અને દુકાનમાં જવું કામ કરી નીકળી જવું આ પ્રકારનું કરવા કરતાં અગર જો ઈ પાર્કિંગનો ઉપયોગ કરશું તો રોડ પકતા અને મોટા દેખાશે અને ટ્રાફિકની સમસ્યામાં ઘણો સહકાર મળશે એટલે એક એ પણ વિનંતી છે મારી જનતાને હાલ કોરોના કાળમાં બીજી લહેર આવી રહી છે ત્યારે જામનગરમાં પણ અન્ય મહાનગરોની જેમ કેસો વધી રહ્યા છે એ અંગે આપ શું કહેશો સાચી વાત છે કોરોના બાબતે આપણે સૌએ વિચારવાની જરૂર છે આપણો કોઈ સ્નેહી અગર જો આનો ભોગ બને છે ત્યારે એ પરિવારની હાલત શું થાય છે એ આપણે સૌ અનુભવી શકીએ છીએ અને જે કાંઈ કોવિડના નિયમો છે એનું પાલન કરીએ ધ્યાન રાખીએ વિશેષમાં અત્યારે વેક્સિનેશન અને ટેસ્ટિંગ બંનેનું પ્રમાણ ખૂબ સારી રીતે જામનગર મહાનગરપાલિકાની ટીમ કરી રહી છે ગુજરાત સરકાર અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ બંનેના સંયુક્ત ઉપક્રમે અત્યારે બાવીસ સ્ટેશન એવા બનાવવામાં આવ્યા છે કે જ્યાં બાર કલાક ડ્યુટી આપી અને ચારસો વર્કરો દ્વારા વેક્સિન આપવામાં આવે છે સૌને હું વિનંતી કરું છું કે આ બાવીસ સ્ટેશનો પ્લસ બીજા એક સ્ટેશન છે એ બધાનો આપણા વિસ્તારની જ્યાં નજીકમાં સ્ટેશન હોય એને એનો લાભ લઈએ બધા વેક્સિન લેવડાવીએ સાઠ વર્ષથી ઉપરના લોકો તો લેવડાવે જ પણ પિસ્તાલીસથી ની વચ્ચેના કે જેને ગંભીર બીમારી છે ડાયાબિટીસ છે બીપી છે એની ઇમ્યુનિટી ખૂબ ઓછી છે તો એ લોકો ખાસ ધ્યાન આપીને વહેલી તકે અગર જો લેવડાવશે વેક્સિન તો ઘણો બધો ફાયદો થશે અને સૌને મારી વિનંતી છે કે આમાં કોઈ ભયસ્થાન નથી મારા માતૃશ્રી અને પિતૃશ્રીને આજે જ મેં વેક્સિન અપાવેલી છે કોઈ પણ જાતની આડઅસર નથી કોઈ તકલીફ નથી આપણા વડીલોએ બધાએ લીધી છે અને ભયમુક્ત બનીએ રોગમુક્ત બનીએ એવી સૌને વિનંતી